હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? શું કરો છો આખો દિવસ? ટીવી તો નથી જોતા ને આખો દિવસ? અને હાલ તો આઈપીએલ ચાલુ થઈ ગઈ છે, હે ને? એવું તો નથી આખો દિવસ એમાં જ રહેવાનું, સાથે સાથે અભ્યાસ તો કરો છો ને? તમે ટીવી જુઓ, ખાઓ પીઓ, કંઈ પણ કરો, પરંતુ શું? અભ્યાસ તો કરવાનો જ છે. ઓકે બાળકો, ચલો આજે આપણે આગળ વધીએ. આપણે ગયા વિડીયોમાં શું જોયેલું હતું બાળકો? પૂર્વ પ્રત્યય જોયેલો અને સૈનિક સૈનિક રમીએ જે પાઠ હતો ને, તેની એક્સરસાઇઝ પણ જોયેલું. આજે આપણે સમય પાલન શું જોઈશું? સમય પાલન, પાઠ 7 સમય પાલન વિશે આજે આપણે ભણીશું. સમયનું પાલન કેવી રીતે કરવું, સમયને અનુકૂળ કેવી રીતે કાર્ય કરવું તે આપણે જોઈશું. બાળકો, તમે સમય પ્રમાણે કામ કરો છો કે પછી ચલો આજે નહીં કાલે, ના ઈચ્છા હોય તો ના કરવી તે કરો છો? આ એક સમયને અનુકૂળ એક સરસ ઉદાહરણ છે, આજે આપણે તે જોઈશું. જોઈએ આ પાઠમાં શું દર્શાવવામાં આવ્યું છે. તો સમય પાલન જો કોણ દેખાય છે બાળકો? આ બેન્જામિન ફ્રેન્કલિન. આ કોણ છે? બેન્જામિન ફ્રેન્કલિન એક અમેરિકન શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રોનું જ્ઞાન છે આમને. તો બેન્જામિન ફ્રેન્કલિન એક અમેરિકન શાસ્ત્રજ્ઞ થઈ ગયા. નામ યાદ રાખજો, બેન્જામિન ફ્રેન્કલિન એક મોટા શાસ્ત્રજ્ઞ તરીકેની કીર્તિ મેળવતા પહેલા બેન્જામિન પુસ્તકોની દુકાન ચલાવતા હતા. શું હતું? એક મોટા શાસ્ત્રજ્ઞ તરીકેની કીર્તિ મેળવતા પહેલા એ શું કરતા હતા? બેન્જામિન પુસ્તકોની એક દુકાન ચલાવતા હતા. આ કામ કરતા કરતા મોકળાશનો સમય મળતો તેમાં તેઓ પુસ્તકો વાંચી વિજ્ઞાનના પ્રયોગ કરતા અને લેખન કાર્ય પણ કરતા. દુકાન તો ચલાવતા હતા, પરંતુ શું કરતા હતા? જ્યારે વચ્ચે વચ્ચે સમય મળતો પુસ્તકો વાંચતા અને પ્રયોગો કરતા, લેખન કાર્ય પણ કરતા હતા. એક દિવસ એક માણસ તેમની દુકાનમાં ઊભો રહીને પુસ્તકો જોતો હતો. એક દિવસ તો થયું, એક માણસ શું કરતો હતો? બેન્જામિન જે હતો ને, એ દુકાનમાં ઊભો રહીને પુસ્તકો જોતો હતો. બેન્જામિનને તો પુસ્તકોની દુકાન હતી, તે બધા લોકો ત્યાં પુસ્તકો લેવા આવતા હતા. તો એક માણસ પુસ્તકો જોતો હતો, તેણે એક પુસ્તક ઉપાડ્યું અને દુકાનમાં કોને? વિક્રેતાને પૂછ્યું. શું પૂછ્યું? ભાઈ, આ પુસ્તકની કિંમત કેટલી? શું છે? ભાઈ, આ પુસ્તકની કિંમત કેટલી? વિક્રેતાએ ઉત્તર આપ્યો, $1. કેટલી? $1. અહીંયા આપણે રૂપિયા પૈસામાં ચાલે છે, ત્યાં શું ચાલે છે? ડોલર. તો પછી પેલા માણસે તે પુસ્તક ઓછી કિંમતે આપવા વિનંતી કરી. આપણે પણ ક્યાં જઈએ છીએ તો દુકાન વાળો કહે છે કે 100 રૂપિયા, તો આપણે શું કહીએ છીએ? ભાઈ 80 લેશો, થોડી ઓછી કિંમત કરાવીએ છીએ ને. એમ જ બેન્જામિન ની દુકાનમાં જે આવેલો તે માણસ ઓછી કિંમત કરાવવા માંગતો હતો, તે વિનંતી કરે છે, પરંતુ વિક્રેતાએ કિંમત ઓછી કરવાની સ્પષ્ટ ના પાડી.
તે માણસને બેન્જામિનની મુલાકાત લેવાની ઈચ્છા થઈ એટલે વિક્રેતાએ કહ્યું, માલિક ખુદ કામમાં છે, તે બહાર આવી શકશે નહીં. માણસ કહેવા લાગ્યો કે બેન્જામિનથી મારે મળવું છે, પરંતુ વિક્રેતા ના પાડે છે કે એ તો કામમાં છે, એ બહાર નહીં આવે. પરંતુ તે માણસે શું કર્યું, બેન્જામિનને મળવાની જીદ પકડી, ના મારે તો મળવું જ છે. ત્યારે બેન્જામિન બહાર આવ્યા. તે માણસે તેમને પૂછ્યું, સાહેબ આ પુસ્તક આપ ઓછામાં ઓછી કેટલી કિંમત મને આપશો? શું પૂછે છે કે આ પુસ્તક તમે કેટલામાં આપશો? જો બેન્જામિન કેટલો સરસ ઉત્તર આપે છે, $1.25. બેન્જામિન શું ઉત્તર આપે છે? $1.25. બેન્જામિને ઉત્તર આપ્યો શું? $1.25. પેલા વિક્રેતાએ $1 કીધેલું અને આ તો વળી વધારે $1.25. પેલો માણસ તો ઓછી કિંમત કરાવવા માંગતો હતો, કિંમત તો વધી ગઈ. અરે કમાલ છે, હમણાં જ તમારા અહીંના માણસે તેની કિંમત $1 કહી હતી. કોણ બોલે છે? આ પેલો માણસ બોલે છે કે હાલત તમારા માણસે $1 કહી હતી અને તમે કહો છો $1.25. કેવી રીતે શક્ય છે? બરાબર છે, આ પુસ્તકની કિંમત $1 જ છે, પણ મારું કામ છોડીને હું અહીં આવ્યો એ મારા સમયની કિંમત કાંઈ નહીં. આ બેન્જામિને કહ્યું. પેલો કહે છે, હા આ પુસ્તકની કિંમત $1 છે, સાચી વાત છે, પરંતુ હું મારું કામ છોડીને અહીં આવ્યો તો મારા સમયની કઈ કિંમત નથી ભાઈ? તે માણસના ધ્યાનમાં આ મુદ્દો આવ્યો, તે છોભીલો પડી ગયો. તે બોલ્યો, ઠીક ઠીક મારી ભૂલ મારા ધ્યાનમાં આવી છે, હવે જરા જલ્દી કહેશો કે તમે આ પુસ્તકની કિંમત કેટલી લેશો? શું કહે છે? $1. પહેલા એક હતું, ધીરે ધીરે સવા પર, હવે દોઢ થઈ ગયો. બેન્જામિને શાંતિથી ઉત્તર આપ્યો, હો જો શું થાય છે. તે માણસ, તે સમજવાનું હતું, તે સમજી ગયો અને $1 આપીને તેણે પુસ્તક ખરીદ્યું. માણસ સમજી ગયો, થોડી વાર હું આનાથી બહેસ કરીશ, પછી પાછું પૂછીશ તો આ કે આ શું કહેશે, $2, $2.50, $3, એમ કરીને વધશે, પરંતુ ઓછું થશે નહીં. તો શું થાય છે? $1.50 આપીને તેણે પુસ્તક ખરીદ્યું, $0.50 તેણે ગુમાવ્યો. ગુમાવ્યો ને, જો એને વિક્રેતાને જ $1 આપીને ખરીદી લીધી હોત, એ સમયે જ ખરીદી લીધી હોત, તો આ સમય આવત જ નહીં કે તેને સવા કે $1.50 આપવું પડે. તો એ સાચું, પણ આજે તેને એક મોટી એક શીખ મળી છે, તે છે સમયની કિંમત. તેને સમયની કિંમત કરી નહીં અને ત્યાં જ ભાવ ઓછો કરાવ્યો, અને મારે આને મળવું છે અને એમ કરવું છે, પછી એને બોલાવ્યો, એનાથી વાત કરી, પાછું કે છે આમ કે તમારો વિક્રેતા તો આમ કહેતો હતો, પાછી કિંમત વધી ગઈ. તેને સમયનું પાલન કર્યું નહીં, સમયની કિંમત કરી નહીં, તેથી તેને $0.50 ગુમાવવો પડ્યો. બાળકો, કે આપણે હંમેશા સમયને અનુકૂળ કાર્ય કરવું જોઈએ, સમયની કિંમત કરવી જોઈએ. બાળકો, સમયની કિંમત જેણે કરી છે તેણે સમય પર વિજય મેળવ્યો છે. કે છે, સમયની કિંમત જેણે કરી છે તેને સમય ઉપર શું મેળવ્યો છે? વિજય. અને તે જ દુનિયા પર વિજય મેળવી શક્યો છે. જે સમય ઉપર વિજય મેળવે તે દુનિયા ઉપર વિજય મેળવી શકે છે. બાળકો, સમય એ જ દુનિયાની મહત્વની બાબત છે. તમે જુઓ, આપણે દરરોજ થોડા 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 પૈસા બચાવીએ તો જ પૈસા ભેગા થશે અને તેનો આપણે કામમાં ઉપયોગ કરીશું, પણ દરરોજ આપણે એક એક કલાકનો ઉપયોગ કરીએ જ નહીં તો આપણે સમય સાચવી શકીશું ખરા? જો પહેલા આપણે ભેગા કરીએ તો આગળ વાપરીએ, પરંતુ પહેલા આપણે કલાકનો ઉપયોગ કરીએ જ નહીં તો આગળ શું?
શું કરીશું? સમય તો આપણે જોઈએ હશે જ નહીં. પહેલાના સમયે કામ ઓછા હતા, લોકોને દોડાદોડી કરવાની ગરજ જ ન હતી, પણ હવે તે નહીં ચાલે. સમયની કિંમત અને મહત્વ એ હવે ધ્યાનમાં નહીં લઈએ તો આપણને ખૂબ જ નુકસાન જશે. હવે શું થાય છે બાળકો? જુઓ, સરસ ઘડિયાળ આપી છે કે આ ખરેખર શું કરતા હતા? સમયને અનુરૂપ કાન્ય કાર્ય કરતા હતા. ખરેખર આંખ ખોલીને આજુબાજુ જોઈએ તો સમયનું મહત્વ આપણા ધ્યાનમાં આવશે. કુદરતના બધા જ તત્વો કેવા સમય પ્રમાણે ચાલે છે જોયું બાળકો? જે કુદરતના તત્વ છે એ સમયને અનુકૂળ ચાલે છે હંમેશા. કેવી રીતે? સૂર્યોદય, સૂર્યાસ્ત, ગરમી, ઠંડી, વરસાદ, જોયું? સૂર્યોદય, સૂર્ય ક્યારે કહે છે કે ના ભાઈ આજે તો મારે ટાઈમ નથી, આજે મારે મૂડ નથી, હું તો આજે નહીં આવું, કે હું મોડો ઉગીશ, મોડો આવીશ, કહે છે? ના, સમય પ્રમાણે એ ઉદય થઈ જાય છે, અસ્ત પણ સમય પ્રમાણે થઈ જાય છે. ગરમી, ઠંડી, વરસાદ, બધી જ ઋતુઓ સમયના અનુકૂળ છે. સમય આવે છે અને પોતપોતાનું કાર્ય એ કરી જાય છે. તો આ ઋતુઓ, વૃક્ષો, વેલીઓનું વધવું, આ બધું સમયને અનુકૂળ છે. આવી અનેક બાબતોના આપણે ઉદાહરણ આપી શકીએ છીએ. જગતમાં જે માણસો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે તે તેમના જીવનમાં સમય પાલનના કારણે જ પહોંચ્યા છે. આપણે યોજેલા કામો આપણે તે સમયે કરવા જોઈએ. તે સમયે આપણે કામ કરવામાં રમત કરવી જોઈએ નહીં. નાના નાના કામો સતત કરતા રહેવાથી આપણને શું મોટા કામો કરવાનું કૌશલ્ય પ્રાપ્ત થાય છે અને આપણે મોટા મોટા કામ કરી શકીશું. તો એક યશસ્વી વ્યક્તિ તરીકેની આપણી કીર્તિ પ્રસરશે. ખબર પડી બાળકો તમને? હવે તમારું આજનું હોમવર્ક જોઈ લો બાળકો. પેજ નંબર 38, 39 ને 40 રીડિંગ કરવાનું છે. પેજ નંબર 38, 39 અને 40 આ ફક્ત રીડિંગ છે. ઓકે બાળકો, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય, થેન્ક યુ.